સંસદના શિયાળુ સત્રના બીજા દિવસે જમ્મુ કાશ્મીર સાથે સંકળાયેલા બે મહત્વપૂર્ણ વિધેયક કરાશે રજૂ, તો રાજ્યસભામાં કરાશે દેશની આર્થિક સ્થિતિ પર ચર્ચા. ચૂંટણી પરિણામ બાદ પાંચ રાજ્યમાં સરકાર બનાવવા માટે કવાયત તેજ. રાજસ્થાન ભાજપના પ્રભારી અને પ્રદેશ અધ્યક્ષે ગૃહમંત્રી અમિત શાહ અને જેપી નડ્ડા સાથે કરી મુલાકાત, તો રાજસ્થાનમાં આજે કોંગ્રેસના ધારાસભ્યોની મળશે બેઠક. આંધ્રપ્રદેશના નેલ્લોર અને મછલીપટ્ટનમ વચ્ચે આજે ટકરાઈ શકે છે ચક્રવાત મિચોંગ. વાવાઝોડા પહેલા આંધ્રપ્રદેશ અને તામિલનાડુના ઘણા જિલ્લામાં વરસ્યો ભારે વરસાદ. 90-110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. ભારતના ત્રણ દિવસના પ્રવાસે પહોંચ્યા કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ સામોઈ રૂટો. રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું ભવ્ય સ્વાગત. રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને અર્પણ કરી શ્રદ્ધાંજલિ. રાજ્યમાં નીકળેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને બહોળો પ્રતિસાદ. વધુમાં વધુ લોકો સરકારી યોજનાઓનો લાભ લે તેવા ઉદ્દેશ્ય સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું નર્મદા, ડાંગ, બોટાદ સહિતના શહેરોમાં સ્વાગત. ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા લોકોએ લીધી પ્રતિજ્ઞા. આજે વર્લ્ડ સોઇલ ડેની ઉજવણી. આ વર્ષની થીમ છે જમીન અને પાણી, જીવનનો સ્ત્રોત. ગુજરાતની ધરતીને પ્રદૂષણ મુક્ત રાખવા કૃષિ વિભાગના પ્રયાસો. કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું, પ્રાકૃતિક કૃષિ, સોઇલ હેલ્થ કાર્ડ અને નેનો યુરિયાના કારણે જમીનની ગુણવત્તામાં થશે સુધારો. ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે તેજી. સેન્સેક્સ 69,000ની સપાટીને પાર, તો નિફ્ટીમાં પણ 20,800ની ઉપર કારોબાર. બીએસઈ લિસ્ટેડ કંપનીની કુલ માર્કેટ કેપ 344 લાખ કરોડ પહોંચી. અને આજથી મલેશિયામાં જુનિયર હોકી વિશ્વકપનો થશે પ્રારંભ. પહેલા દિવસે ભારતનો દક્ષિણ કોરિયા સામે મુકાબલો. જીતના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે ભારતીય જુનિયર હોકી ટીમ.